હવે આગળ વાત કરીએ તો ધાનેરાની ધાનેરા તાલુકાના સામરવાડા ગામે ઘરની છત પડતા બે લોકોના મોત નિપજ્યા છે જ્યારે અન્ય વ્યક્તિને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે ધાનેરાની પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ધાનેરા તાલુકાના સામરવાડા ગામે રહેતા જેતપુરી બાપજી જે બપોરના સમયે પોતે પોતાની પત્ની તેમજ પોતાના ઘરે આવેલો તેમનો ભાણેજ આ ત્રણેય લોકો બેઠા હતા તે સમય દરમિયાન અચાનક ઘરની છત તૂટી પડતા ત્રણ લોકો છત નીચે ફસાઈ જવા પામ્યા હતા છત તૂટવાનો ધડાકો સાંભળતા જ આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને આ ત્રણેય લોકોને બહાર નીકાળી ધાનેરા 108ને જાણ કરાતા ધાનેરા 108ના પાયલટ રજનીકાંત રાવલ અને EMT ભરતભાઈ ચૌધરી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઘાયલોને સારવાર અર્થે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આજે ત્રણ વાગ્યા અને 10 મિનિટે અમારા પર સામરવાડા ગામનો કોલ આવતો જ્યાં એક મકાનની છત ધરાશયી થઈ જાય એવું અમને જાણવા મળે. અમે તાત્કાલિક ઘટનાસ્થળ પહોંચ્યા અને ત્યાં ટોટલ ત્રણ વ્યક્તિ ઘાયલ હતા. એમને સારવાર અર્થે અમે ધાનેરાની ટોટલ ત્રણ વ્યક્તિ ઘાયલ હતા. અમે સારવાર અર્થે ધાનેરાના રેફરલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં બે લોકોનું મોત નીપજ્યું છે અને એક વ્યક્તિની હાલત ગંભીર હોવાથી પ્રાઇવેટ હોસ્પિટલમાં એમની સારવાર હેઠળ છે. પરંતુ 1.5 વર્ષનો તેમનો ભાણેજ અને જેતપુરી બાપજીના પત્ની નેનુબેનનું મોત નીપજ્યું હતું જ્યારે જેતપુરી બાપજીને પણ ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર અર્થે ધાનેરાની આયુષ સર્જિકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને લઈ સમગ્ર સામરવાડા ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ઘટનાની જાણ થતાં ધાનેરા પોલીસ પણ સિવિલ ખાતે આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરેશ ગલચર, ZSTV, ધાનેરા.